ચોટીલા થાનગઢ રોડ પર આવેલી ચિત્રકૂટ સોસાયટીના નાકે આ ગામના ફરિયાદી ગિરીશભાઈ મહેન્દ્ર પૂજારા ચોટીલા વાળો કે જે વી પટેલ નામની આંગળીએ પેઢી ચલાવે છે તેઓ પોતાના ઓફિસ સમય બાદ પોતાના ઘરે જઈ રહેલ હતા તે દરમિયાન પોતાના પાસે રહેલા રોકડ 79,67,300 એ પોતાના બાઇક પર સવાર થઈને જઈ રહેલ હતા તે દરમિયાન 4 અજાણ્યા દુકાનીધારી ઈસમો પોતાના સોસાયટીના નાકા પાસે આવીને મરચુ એની આંખમાં નાખીને અને તમંચો બતાવીને તેઓની પાસે રહેલા 79,67,300 રૂપિયા લૂંટીને ત્યાંથી પલાયન થઈ ગયેલ હતા આ બનાવની જાણ થતા તાત્કાલિક રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તથા સુરેન્દ્રનગર એસપી શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબના સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લાના એલસીબી એસઓજી પેરોલ ફલ્લો સ્કોડ વગેરે જેવી ટીમોની સાથે લિમિટેડ ડિવિઝનની ચોટીલા થાનગઢને મોરડીના અધિકારીઓ અને કર્મચારીઓની એક ટીમ બનાવીને આ ગુનાને અંજામ આપનાર ઈસમોને પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી હતી જે દરમિયાન એલસીબી પીઆઈ શ્રી એમડી ચૌધરી અને પીએસઆઈ વીઆર જાડેજાનાઓને સચોટ બાતમીને હકીકત મળેલી હતી કે આ કામના આરોપીઓ પૈકી ચાભરાત બાપભાઈ ખવડ રહેશ એજેપરવાળા લખુ પુંજભાઈ ખાચર મોટા છેડા આંબાભાઈ પાચાભાઈ ડાભી ચિરોડા અને લાલદાસ રવિદાસ મેસવાણિયા અને આલકુ અનકભાઈ કાઠી રહે જાનીવડલા આ 5 ઈસમોએ લૂંટ કરીને અંજામ આપેલો હતો તે પૈકી ચાપરા લખુ આંબા અને લાલદાસ આ 4 ઈસમોની અટક કરીને તેઓની પાસેથી કુલ 44,03,160 રૂપિયા રોકડા તેઓએ ગુનામાં વાપરેલા તમંચા જે હથિયાર 1 નંગ અને જીવતા કારતૂસ 9 નંગ અને ગુનામાં જે વપરાયેલ બંને મોટરસાયકલો અને તેઓની પાસેથી મોબાઈલ વગેરે જેવા મુદ્દામાલની રિકવરી કરીને આ કામનું ગુનો અને અંજામ આપનારનું ડિટેક્શન કરવા પામેલું હતું અને આ કામમાં જે આલકુ આરોપી છે તેને પકડવાનો બાકી હોય તેઓને પકડી પાડવાની પણ હાલની આગળની કાર્યવાહી ચાલુ છે તથા મુખ્યત્વે આ કામમાં મુખ્ય આ ઘટનાને અંજામ આપનાર લખુ આપા કે જે અગાઉ પણ 302ના ગુનામાં આજીવન કેદની સજા પામેલો હતો અને તેઓ ત્યારબાદ પેરોલ જમ્પ કરીને ફરાર હતો અને ત્યારબાદ પણ તેઓએ 302, 307 આમસાઇક પ્રોહિબિશન વગેરે જેવાના ગુનામાં દસેક જે ગુનામાં વોન્ટેડ આરોપી હોય તેઓને પકડીને જિલ્લાને એક મહત્વની સફળતા હાથ પામી છે અને આગળની કાર્યવાહી ચોટીલા ખાતેથી પીએસઆઈ દ્વારા કરવામાં આવી રહેલ છે.